કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ચોથા દિવસે 3 લાખથી વધુ સહેલાણીઓએ ભાગ લીધો. કાર્તિક પૂર્ણિમા મેળો પોતાના સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે મેળાના ચોથા દિવસે 3 લાખથી વધારે લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. મેળાના મુખ્ય આકર્ષણ સ્વરૂપે 200થી વધુ જાતના ખાણીપીણીના વ્યંજન પીરસથી ફૂડ માર્કેટ સરકારના ઇન્ડેક્સ સી વિભાગના હસ્તકલા અને લલિત કલાની પ્રદર્શની અને માર્કેટ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભજીયા, નાના બાળકો માટેની 50થી વધુ રાઇડ્સ અને સૌથી મોટો આકર્ષણનું કેન્દ્ર એવો સોમનાથ ટ્રસ્ટ આયોજિત સાંસ્કૃતિક લોકડાયરો લોકો માટે અવિરત મનોરંજનનું સાધન બન્યા હતા. સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકા પૂર્ણિમા મહાત્મા મહોત્સવના ચોથા દિવસે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા સૌરાષ્ટ્ર અને સોમનાથનો ખમીરવંત ઇતિહાસ હમીરજી ગોહિલની સોમનાથની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપવાના પ્રસંગનું શબ્દચિત્ર દ્વારા તાદશ્ય સર્જન કર્યું હતું. આમ સૌરાષ્ટ્રભરમાંથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં આવનાર મુલાકાતીઓ માટે વિવિધ રુચિકર મનોરંજન વિકલ્પોને કારણે કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 અત્યાર સુધીના સૌથી સફળ મેળો બનીને સામે આવ્યો છે. દીપક જોશી, જેડેશ ટીવી, ગીર સોમનાથ. રાતીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સમગ્ર બજાર વિસ્તારના ખેડૂત ભાઈઓ તેમજ વેપારી મિત્રો તથા મારા સાથી સુભિષકોને શરૂ થતા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આપને સૌ સાથે મળી માર્કેટના વિકાસમાં સૌ કોઈને સહકાર આપેલ છે તે તમામને આવતું નવું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા તેમજ નવું વર્ષ આર્થિક સમૃદ્ધિમય પસાર થાય તેવી શુભકામના પાઠવું છું. અને સાંભળ, જે મને ફરીથી રાતી જ ખેતીવાડી બજાર સમિતિની અંદર જે ચેરમેન તરીકે મને મેન્ડેટ આપવામાં આવ્યો તે બદલ હું જિલ્લા સંગઠન તેમજ પ્રદેશ સંગઠન તેમજ તાલુકા સંગઠનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને પણ હું આ તબક્કે હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન. પ્રાંતિજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશજી કચરાજી મકવાણા દ્વારા પ્રાંતિજ, તલુજ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો, મિત્રો, ગ્રાહક મિત્રો, સ્નેહીજનોની દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેમજ શુભેચ્છાઓ સાથે પ્રભુની પ્રાર્થના.